विद्यार्थी मित्रों, आज आप धोरण 10 अंग्रेजी मध्यम में गुजराती विषय में पांचवी चैप्टर भणीशुं, जेनुं नाम छे श्वेत क्रांतिना प्रणेताओ। तो अहीं श्वेत क्रांति एटले के दूधने लगती क्रांति, श्वेत एटले सफेद, क्रांति एटले रिवोल्यूशन, जेने आपणे आंदोलन कही शकीए। तो श्वेत क्रांतिना प्रणेताओ, तो आनो कोई लेखक नथी, पण आ संकलित एटले के अलग अलग न्यूज़पेपर, बुक्स, मैगजीन माथी जे लेखो आवता होय एमांथी थोड़ो थोड़ो भाग कलेक्ट करीने जे संकलन करवामां आवे छे एने संकलित कहे छे। अने आ संकलित करवानुं काम, आ जे पाठ छे श्वेत क्रांतिना प्रणेताओ, एनी माहिती संकलित करवानुं कार्य जे छे ए રમેશચંદ્ર ડી પંડ્યાએ કરેલું છે। એટલે આના કોઈ લેખક નથી, પરંતુ આના આ એક સંકલિત છે, અને આના જે સંકલન કરવાનું જે કાર્ય છે રમેશચંદ્ર ડી પંડ્યાએ કર્યું છે। તો આ પાઠનો પ્રકાર જોઈએ તો રેખાચિત્ર છે, કે જેને આપણે ચરિત્ર નિબંધ પણ કહી શકીએ। તો ચરિત્ર નિબંધ એટલે કોઈ એક વ્યક્તિ વિશે થોડી માહિતી, જેમ કે બાયોગ્રાફી। બાયોગ્રાફીમાં શું હોય છે કે કોઈ એક વ્યક્તિના આખા ચરિત્રની માહિતી આપવામાં આવી હોય છે, પણ રેખાચિત્ર એટલે શું કે એ વ્યક્તિના ચરિત્રનો થોડો જ ભાગ લેવામાં આવ્યો હોય તેને રેખાચિત્ર કહે છે। તો અહીંયા આપણે જોઈએ તો બે વ્યક્તિઓના ચરિત્રની વાત કરવામાં આવી છે, બે વ્યક્તિઓ વિશે વાત કરવામાં આવી છે, ત્રિભુવનદાસ પટેલ અને ડૉક્ટર વર્ગીસ કુરિયન, કે જેમણે અમૂલ ડેરીની સ્થાપના કરી। તેમણે સ્વપ્ન જોયું કે એક એવી બ્રાન્ડ ગુજરાતમાં થાય દૂધ માટે, કે જે ગુજરાતના જે ખેડૂતો હતા, ગરીબ ખેડૂતો હતા, એમને ઘણો ફાયદો થઈ શકે। અને આ રીતે આપણે કહીએ તો કે ત્રિભુવનદાસ પટેલ એક સ્વપ્નદ્રષ્ટા હતા, કે જેમણે અમૂલ ડેરી, અમૂલ બ્રાન્ડને દુનિયાના નકશા ઉપર બતાવી। અને એ સમયે એટલે કે આણંદ, આજનો આણંદ કે જેને પહેલાં કોઈ જ જાણતું ન હતું, એને આજે આખી દુનિયા જાણે છે। કે ભાઈ શા માટે જાણે છે, તો કે અમૂલ ડેરીના નામથી, કે અમૂલ ડેરી ક્યાં આવેલી, તો કે આણંદમાં। તો આ જે શ્વેત ક્રાંતિ હતી એના બે પ્રણેતાઓ 4 દાયકા સુધી સાથે કામ કરી દૂધ અને તેની બનાવટોના ક્ષેત્રમાં સહકારી મંડળી બનાવી, અને જેથી કરીને ગુજરાત જ નહીં પણ ભારતના સમગ્ર કરોડો ખેડૂતોને પગભર કર્યા આ ડેરી બનાવીને। ખાસ કરીને મહિલાઓને સંગઠિત કરીને એમણે અમૂલના પાયા ઘટ કર્યા, તો મહિલાઓને પણ સંકલિત એટલે કે એકઠી કરીને તેમણે અમૂલ ડેરીના પાયા દ્રઢ કર્યા। દૂધ ઉત્પાદન અને વેચાણના સહકારી માળખાનું નિર્માણ ત્રિભુવનદાસ પટેલે કર્યું, તો ડૉક્ટર કુરિયને તેને કાર્યાન્વિત કરીને દેશ સમક્ષ એક ઉદાહરણ રજૂ કર્યું, તો કે વેચાણના સહકારી માળખાનું જે નિર્માણ હતું એ ત્રિભુવનદાસ પટેલે કર્યું, અને ડૉક્ટર વર્ગીસ કુરિયને તેને એ માળખાને એક કાર્યને કાર્યાન્વિત કર્યું અને દેશ સમક્ષ એક ઉમદા ઉદાહરણ પ્રગટ કર્યું। તો અહીંયા આપણે જોઈશું કે ત્રિભુવનદાસ પટેલ અને વર્ગીસ કુરિયને અમૂલ ડેરીની સ્થાપના માટે પોતાના એકબીજાના સહકારથી કેટલું ઉમદા કાર્ય કર્યું એ જોઈશું। તો સૌથી પહેલાં જોઈએ ત્રિભુવનદાસ પટેલ, તો દર શનિવારે સવારે શાળા હોય, સૌ ભાઈબંધ તળાવ પાસેના હનુમાનજીના મંદિરે ભેગા થઈએ, કિશોરાવસ્થામાં સહેજ મોજ મજા કરવી અને આનંદ મસ્તીમાં દિવસો પસાર કરવાનું જે હોય, તો કે જ્યારે પણ બાળક કિશોરાવસ્થા હોય ત્યારે તેની મોજ મસ્તી કરવાની રીત જ અલગ હોય છે, કે તે એનો આખો દિવસ એ આનંદ મસ્તીમાં જ પસાર કરવાનું એ વિચારે છે। ભેગા મળી ક્યારેક રેવડી ખાતા કે ચવાણું ચાપડતા, તો રેવડી એટલે કે ગોળની બનાવેલી એક એવી મીઠી વસ્તુ હોય છે, કે જેની પત્તર ચોટાડવામાં આવે છે। પરંતુ એક વખત નક્કી કર્યું કે બધા મિત્રોએ વારાફરતી ઓછામાં ઓછું એક વાર તો કોઈ એક વિષય પર કશુંક તો લખવું અને બધાની વચ્ચે વાંચ્યું। તો આ બધા ત્રિભુવનદાસ પટેલ અને એમના જે મિત્રો હનુમાનજીના મંદિર પાસે બધા ભેગા થઈને ખૂબ જ મોજ મસ્તી કરતા, પરંતુ એકવાર એમણે નક્કી કર્યું કે ભાઈ કોઈ
એક ટોપિક પર બધાએ કોઈ મીન્સ બધાએ કોઈ અલગ અલગ ટોપિક પર કંઈક ને કંઈ લખીને લાવવું અને એ બધાની સામે વાંચવું. એ પ્રમાણે મારો વારો આવ્યો. શું કરવું તે અંગે મનમાં મૂંઝવણ ચાલતી હતી, એટલે કે કન્ફ્યુઝન ચાલતી હતી. વર્ગીત જ્યારે ત્રિભુવનદાસ પટેલનો વારો આવ્યો કે ભાઈ ના એમને બી કંઈક લખીને બધાની વચ્ચે સંભળાવવાનું છે, ત્યારે એ થોડા કન્ફ્યુઝ થયા કે ભાઈ શું લખવું ને શું બધાને વાંચે, બધાની વચ્ચે વાંચીને બધાને સંભળાવવું. તે વાંચવામાં આવ્યું તેના આધારે, મીન્સ કે મૂંઝવણ ચાલતી હતી. તો મારા કાકાના દીકરા એની પાસેથી અરસામાં એક ચોપડી લાવેલો, તો એ અરસામાં એ એમના કાકાની જોડે કાકાના દીકરા જોડેથી એક ચોપડી લાવેલા. તેમાં સહકાર વિષય પર કંઈક લખાણ હતું. સહકાર એટલે એકબીજાનો સાથ આપવો, ભેગા થઈને કાર્ય કરવું, એને સહકાર કહેવાય. તો તે વાંચવામાં આવ્યું તેના આધારે સહકાર વિશે એક નિબંધ લખીને તૈયાર કર્યો અને સૌ મિત્રોની હાજરીમાં મેં વાંચેલો. બધા મિત્રોએ વિચાર ખૂબ ગમેલો, તો બધાને એ જે સહકારનો વિચાર હતો એ બધા મિત્રોને ખૂબ જ ગમેલો. ઉપર્યુક્ત પ્રસંગ સમર્પિત સેવા મૂર્તિ અને ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સ્થાપક એવા ત્રિભુવનદાસ પટેલના સ્વામુખે રજૂ થયેલ છે. તો જે પ્રસંગ છે આજે ઉપર આપણે વાંચી લીધું એ બધું જ કહાણી એ ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના સ્થાપક ત્રિભુવનદાસ પટેલના સ્વમુખે રજૂ કરેલ છે. વિશ્વભરમાં આજે જેનું નામ પ્રચલિત બન્યું છે અને અમૂલ મોડેલ તરીકે સમગ્ર ભારતમાં જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે તે અમૂલ ડેરીના સ્વપ્ન દ્રષ્ટા ત્રિભુવનદાસ પટેલનો જન્મ આણંદમાં 22/10/1903માં થયો હતો. તેમના પિતાનું નામ હતું કિશીભાઈ પટેલ. તો કિશીભાઈ પટેલના ત્યાં 22 ઓક્ટોબર 1903ના રોજ ત્રિભુવનદાસ પટેલનો જન્મ થયો હતો. ખેડૂતોના ઉદ્ધારક અને અમૂલ ડેરીના પાયાના પથ્થર તરીકે સમગ્ર ગુજરાત અને સહકારી મંડળીના મંડળીઓ તેમના ઋણી રહેશે. તો ખેડૂતોના ઉદ્ધારક કે આપણે એ સમયે કહીએ કે જે પશુપાલન હતું એ દૂધ એ સમયે ખૂબ જ સસ્તામાં જ હતું, દૂધથી ખેડૂતોને વધારે ફાયદો નહોતો થતો. પણ જ્યારથી અમૂલ ડેરી બનાવી અને અમૂલ ડેરીની બીજી સહ ડેરીઓ છે એના લીધે અત્યારે ખેડૂતોને પશુપાલનના લીધે ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે. તો ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધી વિદ્યાર્થી જીવનમાં જ ગાંધીજી અને સરદાર પટેલના વિચારોથી પ્રભાવિત થઈ તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા. તો ગુજરાત વિદ્યાપીઠમાં જ્યારે તેઓ વિદ્યાર્થી જીવન ગાળતા હતા ત્યારે જ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોથી તેઓ પ્રભાવિત થયા હતા અને એ વિચારોથી પ્રભાવિત થઈને તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા હતા. પરિણામે ઈસવીસન 1930માં મીઠાના સત્યાગ્રહ નિમિત્તે અને ઈસવીસન 1940-41માં સત્યાગ્રહ માટે તેમને જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. તો 1930માં જે મીઠાનો સત્યાગ્રહ થયો અને 1940-41માં જે સત્યાગ્રહ થયો તેમાં ભાગ લેવા માટે તેમને જેલવાસમાં પણ જવું પડ્યું હતું. વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઈસવીસન 1940માં ખેડા જિલ્લાના ખેડૂતો સાથે મળીને સહકારી મંડળીની સ્થાપના કરી. તો વલ્લભભાઈ પટેલ જોડેથી માર્ગદર્શન લઈને તેમણે 1940માં ખેડા જિલ્લાના જે ખેડૂતો હતા તેમનો સાથ લઈને તેમણે એક સહકારી મંડળીની સ્થાપના કરી. તે સમયે ખેડૂતો પાસેથી ખૂબ ઓછા ભાવે દૂધ ખરીદીને મુંબઈમાં ઊંચા દામે વેચતી પોલ્સન કંપનીથી ખેડૂતો ત્રાસેલા હતા. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જનરલ નોલેજનો પણ પ્રશ્ન છે કે જ્યારે અમૂલ ડેરીની સ્થાપના કરવામાં નહોતી આવી ત્યારે અંગ્રેજો દ્વારા કઈ ડેરી ચાલતી હતી, તો પોલ્સન ડેરી. તો ખેડૂતો પાસેથી જે દૂધ હતું એ સસ્તા દામે લઈને મુંબઈમાં જે પોલ્સન ડેરી આવેલી હતી એમાં મોંઘા દામે વેચી મારવામાં આવતું. બધાએ ભેગા મળી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની શરૂઆત કરી. તો બધા ખેડૂતોનો સાથ લઈને વર્ગીસ કુરિયા ત્રિભુવનદાસ પટેલે ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડની સ્થાપના કરી. ઈસવીસન 1950માં ડૉક્ટર વર્ગીસ કુરિયનનો સાથ મળતા બંનેની જુગલબંધી જામી અને અમૂલ ડેરીનો વિકાસ હરણફાળે વિસ્તર્યો. તો જ્યારે 1950માં ત્રિભુવનદાસ પટેલને ડૉક્ટર વર્ગીસ કુરિયનનો સાથ મળ્યો ત્યારે જે
આ જે કાર્ય હતું અમૂલ ડેરીનું એ બંનેની જુગલબંધીથી ખૂબ જ હરમ ફાળે ફાળે આગળ વધવા લાગ્યું. સહકારી મંડળીથી મંડળીની સ્થાપના અંગેના વિચાર બીજનું વાવેતર કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા. તો આ જે સહકારી મંડળી હતી તેના વિચાર બીજે સરદાર વલ્લભભાઈ પટેલના મનમાં જેનું બીજ હતું એ ફૂટ્યું હતું. તેના સ્વપ્ન દ્રષ્ટા ત્રિભુવનદાસ પટેલ અને તે સ્વપ્નના શિલ્પી હતા વર્ગીસ કુરિયન. તો જે આ સહકારી મંડળી હતી એ ભલે એનો વિચાર સરદાર વલ્લભભાઈ પટેલના મનમાં આવ્યો પણ એના જે સ્વપ્ન દ્રષ્ટા હતા એ તો ત્રિભુવનદાસ પટેલ જ હતા અને એ સ્વપ્નને સાકાર કરવાનું કાર્ય કરનાર હતા ડૉક્ટર વર્ગીસ કુરિયન. લગભગ 4 દાયકાઓ સુધી બંનેએ ખભે ખભો મિલાવી અમૂલ બ્રાન્ડને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવી. તો 4 દાયકા એટલે લગભગ 40 વર્ષ સુધી બંનેએ એક સાથે મળીને એકબીજાના સહકારથી અમૂલ બ્રાન્ડની જેટલી પણ વસ્તુઓ હતી તેને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડી એટલે કે પ્રસિદ્ધ કરી. ત્રિભુવનદાસ 3 જૂન 1994માં 91 વર્ષની વયે અવસાન પામ્યા. ત્યાં સુધી વિવિધ સહકારી ક્ષેત્રોમાં એકાધિક હોદ્દા ઉપર કાર્યરત રહ્યા. તો જ્યારે 3 જૂન 1994માં ત્રિભુવનદાસ પટેલ 91 વર્ષની વયે મૃત્યુ પામ્યા એની પહેલાં તેઓ અનેક વિવિધ સહકારી ક્ષેત્રોમાં અનેક હોદ્દા ઉપર મીન્સ કે કમસે કમ એક હોદ્દા ઉપર તો તે રહ્યા જ હતા. ત્રિભુવનદાસે કોમ્યુનિટી લીડરશીપ માટે ફિલિપાઇન્સનો રેમન્ડ મેગ્સેસ એવોર્ડ આપવામાં આવ્યો. તો તેમને કોમ્યુનિટી લીડરશીપ માટે જે ફિલિપાઇન્સ દેશ છે એનો રેમન્ડ મેગ્સેસ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. ઈસવીસન 1964માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તો આ જે રેમન્ડ મેગ્સેસ એવોર્ડ ઉપરાંત તેમને 1964માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નાના મોટા અનેક એવોર્ડ માન સન્માન અને હોદ્દાઓ તેમને તેમની સેવાકીય પ્રવૃત્તિઓ માટે મળ્યા હતા. તો આ બંને મોટા એવોર્ડ સિવાય પણ ઘણા બધા એવા એવોર્ડ અને સન્માન હતા કે જે તેમને સેવાકીય કાર્યો માટે તેમને મળ્યા હતા. ઈસવીસન 1971માં અમૂલ ડેરીના અધ્યક્ષ સ્થાનેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યારે પ્રચંડ લોકાદર સાંપડ્યું. તો કે જ્યારે તેમને 1971માં અમૂલ ડેરીના જે અધ્યક્ષ હતા એ સ્થાનેથી એમને નિવૃત્તિ લીધી ત્યારે તેમને પ્રચંડ લોકાદર એટલે લોકોનો આદર તેમને મળ્યો. દરેક સભ્ય પોતાની ઈચ્છાથી 1-1 રૂપિયો એકત્ર કરી 680,000 રૂપિયાની થેલી ભેટ કરી. તો એ સમયે અમૂલ ડેરીમાં કાર્ય કરતા જેટલા પણ સભ્યો હતા તેમને 1-1 રૂપિયો એકઠો કરીને લગભગ 680,000 જેટલી મોટી રકમ ભેગી કરીને તેમને ભેટ કરી. જનકલ્યાણ પ્રવૃત્તિમાં હંમેશા રસ રુચિ ધરાવતા ત્રિભુવનદાસે અને તેમના ધર્મપત્ની મણિબહેને ગ્રામજનો માટે શક્ય એટલું સેવા કાર્ય કરવાની પ્રબળ ભાવનાને ચરિતાર્થ કરવા સંકલ્પ કર્યો. તો કે લોકોના કાર્ય માટે હંમેશા તત્પર રહેતા અને તેમની સાથે તેમની જે ધર્મપત્ની હતા મણિબહેન તેઓ પણ લોકોના ભલા માટેના કાર્ય માટે હંમેશા તત્પર રહેતા અને તેઓ બંને પતિ પત્નીએ ભેગા થઈને લોકોના સેવા કાર્ય માટે ઘણા એવા કાર્યો કરીને જે સંકલ્પ લીધો હતો એમને ચરિતાર્થ કર્યો. ટળતી વયે ચિરંજીવ યશ અપાવે તેવી એક કાર્ય યોજનાનો પોતાને મળેલી ભેટની મોટી રકમથી શુભારંભ કર્યો. તો જે એમને 680,000 રૂપિયા ભેટમાં મળ્યા હતા એ ભેટના પૈસાથી તેમણે એક કાર્ય યોજના ચાલુ કરી ચિરંજીવી યશ, જે ત્રિભુવનદાસ ફાઉન્ડેશનના નામે આજે પણ સ્ત્રીઓ અને બાળકોના સ્વાસ્થ્યની સેવાનો લાભ 800થી પણ વધુ ગામોને મળી રહ્યો છે. તો કે આ ફાઉન્ડેશનનો લાભ અત્યારે સ્ત્રીઓ અને બાળકોના સ્વાસ્થ્યની સેવાઓ માટે લગભગ 800થી વધારે ગામોને આ સેવાનો લાભ આ ફાઉન્ડેશનનો લાભ મળી રહ્યો છે. શ્વેતક્રાંતિના પ્રણેતા અને સહકારી મંડળીના સ્વપ્ન દ્રષ્ટા તરીકે આજે પણ ત્રિભુવનદાસ પટેલ પોતાના સેવાકીય કાર્ય થકી ગુજરાતના ખેડૂતોના હૃદયમાં આદરણીય સ્થાન ધરાવે છે. તો એક સહકારી મંડળીના સ્વપ્ન દ્રષ્ટા અને પોતાના બીજા ઘણા સેવાકીય કાર્યો માટે આજે પણ ત્રિભુવનદાસ પટેલ ગુજરાતના ખેડૂતોના હૃદયમાં એક આદરણીય સ્થાન ધરાવે છે. વિના સહકાર નહીં ઉદ્ધાર.
આ યુક્તિને તેમણે પોતાની જીવનશૈલી તેમજ કાર્યપ્રણાલીથી સાર્થક કરી બતાવી. તો વિના સહકાર એટલે સાથ વિના કોઈનો ઉદ્ધાર થઈ શકે નહીં. એકબીજાને તમે સાથ આપો, નહીં આપો તો તમારો ઉદ્ધાર શક્ય નથી. તો આ જીવનશૈલીને, આ કાર્ય, આ યુક્તિને પોતાની જીવનશૈલી અને કાર્યપ્રણાલીમાં તેમણે ઉતારીને ખરેખર સાર્થક કરી બતાવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ વિડીયોમાં આપણે આજે ત્રિભુવનદાસ પટેલ વિશે માહિતી લીધી, અને આવતા વિડીયોમાં આપણે ડૉક્ટર વર્ગીસ કુરિયન વિશે સમજીશું.